અને પહોળાઈના માપ પરથી લંબચોરસનું ક્ષેત્રફળ શોધો અહીં આપણને લંબાઈ આપેલ છે અને પહોળાઈ આપેલ છે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ અને પહોળાઈ એ બંનેનો આપણે ગુણાકાર કરીશું પુસ્તકની અંદર પહેલો દાખલો ગણેલ છે આ રીતે કે ત્રણ એક્સ ગુણ્યા પાંચ વાય તો ત્રણ પાંચ પંદર ગુણ્યા એક્સ વાય એટલે કે પંદર એક્સ વાય થાય ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે લંબાઈ છે નવ વાય તો નવ વાય લખી દઈએ ગુણિયા પહળાઈ કેટલી છે ચાર વાયનો વર્ગ ચાર વાયનો વર્ગ બરાબર હવે નવ ગુણ્યા ચાર કરીએ નવ ચાર છત્રીસ થાય વાયની એક ઘાત અને વાયની બે ઘાત આપણે જોયું એ પ્રમાણે આધાર સરખા છે તો ઘાતંકોનો સરવાળો થાય તો વાયની એક ઘાત બે ઘાત એટલે કે વાયની ત્રણ ઘાત થશે ત્યાર પછી ચાર એ બી લંબાઈ આપેલ છે ચાર એ બી ગુણ્યા પહોળાઈ પહોળાઈ કેટલી આપેલ છે પાંચ બી પાંચ બીસી બરાબર આ બંનેનો ગુણાકાર કરીએ ચાર પાંચ વીસ થશે હવે અહીંયા એ માત્ર એક જ છે એટલે એને એ મૂકી દઈએ અહીંયા બી બી એટલે કે બીની બે ગાત થશે અને સી એક જ છે એટલે સી થશે તો વીસ એ બી નો વર્ગ સી થાય આગળ બે એલ નો વર્ગ એમ એ લંબાઈ આપેલ છે તો લખી દઈએ બે એલ નો વર્ગ એમ ગુણ્યા પહોળાઈ કેટલી આપેલ છે ત્રણ એલ એમનો વર્ગ ત્રણ એલ એમનો વર્ગ બરાબર તો પેલા આપણે સો ગુણકોનો ગુણાકાર કરી લઈએ બે ગુણ્યા ત્રણ એટલે બે ત્રણ છ થશે હવે અહીંયા એલની બે ઘાત અહીં એલની એક ઘાત તો કેટલા થશે એલની ત્રણ ઘાત એ જ રીતે એમની એક ઘાત અને એમની બે ઘાત તો કેટલી ઘાત થશે એમની ત્રણ ઘાત તો છ એલની ત્રણ ઘાત અને એમની ત્રણ ઘાત થાય અહીં શું યાદ રાખીશું આપણે પહેલાં સો ગુણકોનો ગુણાકાર કરી લેવાનો પછી ચલ જે પ્રમાણે હોય એનો ગુણાકાર કરવાનો અને આધાર સરખો હોય એટલે કે ચલ સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો કરી દેવાનો હવે આપણે ઉદાહરણ ચાર સમજીએ નીચેના કોષ્ટકમાં લમગન માટે આપેલી લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ પરથી લમગનનું ગનફળ શોધો અહીં આપણને કોષ્ટક આપેલ છે તેની અંદર ત્રણ દાખલા આપેલ છે અહીં આપણે લમગનનું ગનફળ શોધવાનું છે તો તેનું સૂત્ર છે લંબગનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હવે આપણે પહેલા દાખલા માટે જોઈએ લંબાઈ છે બે એ એક્સ પહોળાઈ છે ત્રણ બી વાય અને ઊંચાઈ છે પાંચ સી જેડ તો લખીએ પહેલો દાખલો લંબાઈ બે એ એક્સ ગુણ્યા પહળાઈ ત્રણ બી વાય ગુણ્યા ઊંચાઈ પા સી જોઈએ સૌપ્રથમ આપણે આ બંનેનો ગુણાકાર કરી લઈએ બે ત્રણ છ થશે એ એક જ ગાત છે એટલે એના એ રહેશે બીની એક જ ઘાત છે એટલે બી રહેશે એક્સની એક ઘાત એટલે એક્સ રહેશે અને વાયની એક ઘાત એટલે વાય રહેશે એટલે છ એ બી એક્સ વાય થાય હવે ત્રીજું પદ કયું છે પાંચ સી એનો ગુણાકાર કરીએ પાં સી જેડ બરાબર છ પાંચ ત્રીસ થશે એ બી સી એક જ છે એટલે સીના સી મૂકી દઈએ એક્સ વાય અને જેડની પણ એક જ ઘાત હોવાથી જેડ કરીએ બે અને ત્રણ બી વાય બંનેનો ગુણાકાર કર્યો જે જવાબ આવ્યો એનો ગુણાકાર આપણે પાંચ સી સાથે કર્યો તો અહીં આપણને ત્રીસ એ બી સી એક્સ વાય જેડ એ જવાબ મળે છે ત્યારબાદ બીજો દાખલો જોઈએ લંબાઈ છે એમની બે ઘાત એન ગુણ્યા પહોળાઈ તો પહોળાઈ છે એનની બે ઘાત પી ગુણ્યા ઊંચાઈ છે પીની બે ગાત એમ બરાબર હવે જો અહીંયા એમની બે ઘાત છે અને એમની એક ઘાત છે આધાર સરખા એટલે ઘાતોનો સરવાળો થશે તો બે ઘાતની એક ઘાત તો એમની ત્રણ ઘાત થશે એન માટે તો અહીંયા એનની એક ઘાત છે એનની બે ઘાત છે આધા સરખા તો ઘાતાકોનો સરવાળો થાય તો એક ઘાત ને બે ઘાત તો એની ત્રણ ગાત થશે અને એ જ રીતે પીની એક ઘાત અને પીની બે ઘાત તો પીની ત્રણ ઘાત થશે તો આપણો જવાબ છે એમની ત્રણ ઘાત એનની ત્રણ ઘાત અને પીની ત્રણ ઘાત ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ ત્રીજા દાખલામાં લંબાઈ આપેલ છે બે ક્યુ ગુણિયા પહોળાઈ છે ચાર ક્યુનો વર્ગ ગુણ્યા ઊંચાઈ છે આઠ ક્યુની ત્રણ ઘાત બરાબર પહેલાં આપણે આ બંને પદોનો ગુણાકાર કરી લઈએ તો બે ચાર આઠ થશે ક્યુની એક ઘાત ને ક્યુની બે ઘાત એટલે કે ક્યુની કેટલી ઘાત થાય ત્રણ ઘાત થાય ગુણ્યા હવે આઠ ક્યુની ત્રણ ઘાત વડે ગુણાકાર કરીએ તો આઠ ક્યુની ત્રણ ઘાત એનો ગુણાકાર કરીશું આપણે તો ઇઠીઠી ચોસઠ થશે ક્યુની ત્રણ ઘાત ક્યુની ત્રણ ઘાત એટલે ત્રણ પ્લસ ત્રણ એટલે કે ક્યુની છ ઘાત થશે તો પહેલામાં જવાબ ભરી દઈએ આપણે લંબાઈ પહોળાઈ ઊંચાઈ આ ત્રણનો ગુણાકાર તો ઘનફળ મળે છે આપણને ત્રીસ એ બી સી એક્સ વાય જેડ બીજામાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય પદોનો ગુણાકાર તો જવાબ મળે છે એમની ત્રણ ઘાત એનની ત્રણ ઘાત અને પીની ત્રણ ઘાત અને ત્રીજા દાખલામાં જવાબ છે આપણો ચોસઠ ક્યુની છ ગાત તો આ રીતે આપણે એક પદીનો ગુણાકાર એક પદી સાથે કરી શકીએ અહીં આપણે આ ટૉપિક પૂરું કરીએ છીએ ત્યાર પછીના ટૉપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો